ખાસ કરીને એફઆઈએસના આંકડાઓ તો દેખાઈ રહ્યા છે. એફઆઈએસ તરફથી આપણે છેલ્લે 30મી મે આપણને ખરીદદારીનો એક આંકડો આવતો દેખાયો હતો. એ બાદ ગઈકાલના સેશનની અંદર આપણે 1200 કરોડ રૂપિયાની ખરીદદારીનો આંકડો જોયો છે. હવે એની સામે આપણે જોઈએ તો માર્કેટ્સ ગઈકાલે તો આપણને ઘટતા દેખાયા જ હતા, પણ સાથે બીજી તરફ વસ્તુ એ પણ છે કે આપણને ફોલ આવતો દેખાયો છે. એમાં આપણે નીચેની તરફના લેવલ્સને જે પ્રમાણે જોઈ રહ્યા છીએ, 15,700 15,800 પાસે આપણને એક સપોર્ટ બની રહ્યો છે, અને ઉપરની તરફ જોઈએ તો 16,000 પાસેનું રેઝિસ્ટન્સ બની રહ્યું છે. આપને લાગે છે કે આજે કોઈ અહીંયાથી જે રેન્જ છે એ બદલાતી દેખાઈ શકે? વિક્રમ, જે પ્રમાણે એક એફઆઈઆઈનો ડેટા પોઝિટિવ આવ્યો છે, તેનું મુખ્ય કારણ એક બહુ દિવસ પછી આપણે ઇક્વિટી માર્કેટની અંદર થોડી જે કહેવાય કે રિકવરી આવતા જોઈએ હતી, અને આપણું જે કહેવાય કે 15,300-15,400 ની આસપાસ નિફ્ટી જે હતું તે 16,000 સુધી આપણે વધતા જોયો 16,000 ને, એટલે તેના લીધે એક થોડુંક સેન્ટિમેન્ટ ડ્રીવન હતી જી, અને જે કહેવાય કે તે લોકો હેજિંગ કરીને પોઝિશન મેન્ટેન કરતા હોય છે, એટલે એક કહેવાય કે તેમને થોડુંક શોર્ટ કવરિંગ કરતા જોવા મળ્યા, અને તેમાં પણ તે લોકો ડિલિવરી બેઝ બાઇંગ કરતા જોવા મળ્યા છે, એટલે કેશ માર્કેટની અંદર તેમનું ઘણું મોટું બાઇંગ આપણને બહુ દિવસ પછી જે પ્રમાણે તમે વાત કરી 1,297 કરોડનું આવ્યું છે. અને તમે જોશો તો એફઆઈઆઈનું ઇન્ડેક્સ ફ્યુચરની અંદર પણ 922 કરોડનું બાઇંગ છે, એટલે તમે જોશો તો લાસ્ટ જે કહેવાય કે 3 દિવસનું તમે જોશો તો 3 દિવસ પહેલા આપણે નિફ્ટી જે છે 15,570 ની પાસે હતી, અને આપણે 16,025 સુધી ઉછાળો આવતા જોયો, એટલે સ્વાભાવિક છે તે લોકો હેજિંગ પોઝિશન્સ બનાવીને ચાલતા હોય છે, એટલે શોર્ટ કવરિંગ આવવાનું હતું. અને જેમ ધીરે ધીરે જે કહેવાય કે નિફ્ટી જે છે 20 ડેઝની ઉપર નીકળી ગયું છે, અને આગળ જતા તે 50 ને 100 દિવસ તરફ આગળ વધી રહ્યું હતું, એટલે બાઇંગ આવવાનું હતું. અને આ જે આંકડા છે તેવા બહુ કંઈ ખાસ ઉત્સાહજનક નથી, કારણ કે તે લોકોએ ઘણું બધું સેલિંગ કરી દીધેલું છે ઓલરેડી, એટલે આવા નાના મોટા ઉછાળાથી કંઈ ખાસ આપણે ઉત્સાહ અનુભવવાની જરૂર નથી. અહીંયા ખાસ વસ્તુ એ બની રહી છે કે આપણું ઇન્ડિયન ઇક્વિટી માર્કેટની અંદર સપોર્ટ એરિયા બની રહ્યો છે અરાઉન્ડ 15,680 ની આસપાસ, એટલે જ્યાં 15,680 ની ઉપર આપણે હવે ટ્રેડ કર્યા કરી છે ત્યાં સુધી વિક્રમ આપણે 3G નો કારોબાર કરવાનો રહેશે. તારે એવો સપોર્ટ એરિયા બની ચુક્યો છે 15,680 નો, અને રેઝિસ્ટન્સ એરિયા બની ચુક્યું છે 16,000 નો. એટલે મારી દ્રષ્ટિએ 15,798 ની આસપાસ જે નિફ્ટી ગઈકાલે ક્લોઝ આવી છે, જો આપણને ઘટાડે 15,690 ની આસપાસ મળી જાય તો ત્યાં આગળ આપણે લોંગ જવાનું રહેશે, 15,600 નો સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે, અને અગેન ટાર્ગેટ ની અંદર આપણને 15,830 અને તદુપરાંત 16,000 અગેન આપણે આ બે લેવલ આવતા જોઈ શકીએ છીએ. અને જે ક્રૂડ ગઈકાલે ઘટતું જોવા મળ્યું છે તે ઇન્ડિયા માટે સારું છે, અને આપણું માર્કેટ જે છે તેને પોઝિટિવલી લે